ભાવનગરમાં શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદને લીધે ડેમમાં વધારો થયો તો શેત્રુંજી ડેમની સપાટી 32.80 ફૂટ પર પહોંચી છે. શેત્રુંજી ડેમની ભયજનક સપાટી 34 ફૂટની છે, ત્યારે હાલ ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધી છે, જેના કારણે પાણીની મુશ્કેલી દૂર થશે. શેત્રુંજી ડેમમાં 4000 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે અને મેઘરાજા મહેરબાન થવાના કારણે ફરીથી હવે ડેમ ભરાઈ રહ્યા છે. ઉપરવાસમાં વરસાદ પડતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં વધારો થયો છે. ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને લીધે ડેમની સપાટી વધી છે. શેત્રુંજી ડેમની સપાટી 32.8 ફૂટ પર પહોંચી છે, ત્યારે શેત્રુંજી ડેમની ભયજનક સપાટી 34 ફૂટની છે. એટલે થોડોક જ હવે વધારો થશે પાણીનો, ત્યારે ભયજનક સપાટી વટાવશે શેત્રુંજી ડેમ તેવું લાગી રહ્યું છે. હાલ ડેમમાં 4000 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદને લીધે ડેમની સપાટીમાં વધારો થયો છે. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નીતિન સોની પાસેથી. નીતિન, જણાવો શું વધુ વિગત છે આ વિશે. ભાવનગર જિલ્લાનો મુખ્ય પાણી માટેનો જે સ્ત્રોત કહી શકાય એ પ્રકારનો જે શેત્રુંજી ડેમ આવેલો છે ભાવનગરના પાલીતાણા ખાતે. ઉપરવાસમાં જે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અમરેલી ને જુનાગઢ પંથકમાં અને ગઈકાલ રાતથી જે પાલીતાણામાં વરસાદ પડી રહ્યો છે એના કારણે જે આ શેત્રુંજી ડેમ છે એની સપાટીમાં સતત વધારો થયો છે. હાલ આ શેત્રુંજી ડેમની સપાટી છે 32 ફૂટ અને 8 ઇંચે પહોંચી છે. હાલ ક્યુસેક જે કહી શકાય કે 4000 ક્યુસેક પાણીની આવક ડેમમાં સતત થઈ રહી છે અને આ જે ડેમ છે એ સૌથી મોટો વિકરાળ ડેમ છે. 34 ફૂટે ઓવરફ્લો થતો હોય છે આ ડેમ. આ સમગ્ર વાતને ધ્યાનમાં રાખીને નીચાણવાળા જે વિસ્તારના જે ગામો છે 15 થી વધુ એમને પણ એલર્ટ આપી દેવામાં આવ્યો છે કે નદીના જે પટના જે વિસ્તારો હોય છે ત્યાં ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે શેત્રુંજી ડેમમાંથી. એટલે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે એમને એલર્ટ લેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. જી જી, આભાર નીતિન માહિતી આપવા બદલ.